हेलो फ्रेंड्स, माय सेल्फ अजय दत्तनिया। लास्ट वीडियो में आपने प्रकरण 13 घात अने घातांक जेमा घातनी किंमत शोधता शीख्या था, तेनु सादो रूप आपता शीख्या था। हवे आपने आजे घातना नियमों विषेनी समझ मेळवीशुं। घातांकना जे नियमो छे तेनी वात करिए के घातना सरवाळानो नियम ए एनो पहेलो नियम छे। तो एमा घातना सरवाळानो नियम ए शुं कहे छे के ज्यारे कोई पण बे संख्या होय जेना आधार सरखा होय, वच्चे गुणाकारनी निशानी आपेली होय, तो तेमनी घातोनो सरवाळो करवामां आवे छे। तो एनुं एक उदाहरण समझिए। पहेलुं उदाहरण छे के 2 नी 5 घात अने 2 नी 3 घात। आ नियममां आधार सरखा होय, वच्चे गुणाकारनी निशानी होय, तो एमनी घात आपेली होय एनो सरवाळो करवामां आवे छे। तो अहींया 2 नी 5 घात गुणिया 2 नी 3 घात, जेमां आधार 2 बन्नेमां सरखो छे, तो 2 नी 5 घात अने वत्ता 3। 2 ની 5 ઘાત વત્તા 3 એટલે આધાર સરખા હોય, ગુણાકારની નિશાની હોય, તેમની વચ્ચે એમની ઘાતોનો સરવાળો થશે। તો અહીંયા જવાબ આવશે 2 ની 5 વત્તા 3 એટલે 8 ઘાત થાય। તો ઘાતના સરવાળાનો જે નિયમ છે તે આપણને કહે છે કે આધાર સરખા હોય, વચ્ચે ગુણાકારની નિશાની હોય, તેમની ઘાતોનો સરવાળો કરવો જોઈએ। તો એ જ પ્રમાણે અહીંયા સમજીએ કે આ બે આધાર સરખા છે, અહીંયા a ની m ઘાત અને a ની n ઘાત છે। તો આધાર સરખો છે તો અહીંયા આપણે a લખીશું, તો એની ઘાતમાં m વત્તા n એટલે એની ઘાતનો સરવાળો થશે। તો અહીંયા લખીશું m પ્લસ n। તો ઘાતના સરવાળાનો નિયમ જે આપણને કહે છે કે એમની ઘાતોનો સરવાળો કરવાનો જ્યારે આધાર સરખો હોય ત્યારે। બીજો નિયમ હવે સમજીશું કે ઘાતની બાદબાકીનો નિયમ। ઘાતની બાદબાકી ક્યારે કરવામાં આવે? તો જ્યારે આધાર સરખા હોય, તેમની વચ્ચે ભાગાકારની નિશાની આપેલી હોય, તો એમની ઘાતોની બાદબાકી કરવી જોઈએ। એનું ઉદાહરણ સમજીએ કે 3 ની 7 ઘાત ભાગ્યા 3 ની 4 ઘાત। અહીંયા બંનેમાં આધાર સરખો છે, આધાર સરખો છે, વચ્ચે ભાગાકારની નિશાની છે, એમની ઘાતોની બાદબાકી કરી શકાય। તો અહીંયા 3 ની 7 ઘાત એમાંથી એ 4 ઘાત છે, આ 3 ની 4 ઘાત એને શું કરીશું? બાદ કરીશું। આધાર બંનેમાં સરખો છે, વચ્ચે ભાગાકારની નિશાની છે, એટલે એમની ઘાતની બાદબાકી કરવી। તો અહીંયા ઘાતની બાદબાકી કરતા આપણો જવાબ આવશે 3 ની, અહીંયા 7 માંથી 4 બાદ થશે એટલે કે 3 ની 3 ઘાત એનો જવાબ આવશે। તો અહીંયા 3 ની 3 ઘાત એ ઘાતની બાદબાકીનો નિયમ આપણને કહે છે। તો એ જ પ્રમાણે અહીંયા સમજીએ કે જ્યારે આધાર સરખા હોય, વચ્ચે ભાગાકારની નિશાની હોય, એમની ઘાતોની બાદબાકી અહીંયા પણ કરી શકાશે। તો આધાર અહીંયા a આપેલ છે, એની m ઘાત એમાંથી બાદ કરીશું n, એટલે a ની ઘાતમાં m માઇનસ n તરીકે આને દર્શાવાશે। તો આપણે બે નિયમ સમજ્યા। હવે પછી આગળનો નિયમ છે ઘાતની ઘાતનો નિયમ। ઘાતની ઘાત આપણને શું કહેવા માંગે છે કે જ્યારે પણ ઘાતની પણ ઘાત આપી હોય, એટલે ઘાતની ઉપર પણ બીજી સંખ્યા ઘાત તરીકે આપેલી હોય, તો ઘાતની ઘાતનો નિયમ આપણને કહે છે કે બંને ઘાતોનો ગુણાકાર કરવો જોઈએ। તો અહીંયા પહેલી રકમ સમજીએ, ઉદાહરણમાં કે 3 ની 2 ઘાત છે અને એની 4 ઘાત આપી છે, તો અહીંયા ઘાતની પણ ઘાત છે, જો ઘાતની ઉપર ઘાત આપી હોય તો એનો આપણે અહીંયા ગુણાકાર કરીશું। 3 ની 2 ઘાત અને એની ઉપર 4 ઘાત એટલે તો ગુણ્યા 4 કરીશું, તો 3 ની 2 ઘાત ગુણ્યા 4 બરાબર 3 ની 2 6 8 થશે, એટલે કે 3 ની 8 ઘાત આનો જવાબ આવશે।
तो અહીંયા ઘાતની ઘાતના નિયમમાં આપણે ગુણાકાર કરવામાં આવે છે। બીજું એક ઉદાહરણ છે એને સમજીએ કે a ની m ઘાત છે અને a ની ફરી n ઘાત આપેલી છે તો અહીંયા પણ આ જ નિયમના આધારે ઘાતની ઘાતનો નિયમ પ્રમાણે કે ઘાતની ઘાતનો ગુણાકાર કરીશું તો a ની m ઘાત ગુણ્યા n ઘાત એટલે a ની m ગુણ્યા n ઘાત બરાબર a ની કેટલી ઘાત થઈ જશે mn ઘાત a ની mn ઘાત આવશે m ગુણ્યા n એટલે શું થઈ જશે mn થશે એટલે a ની ઘાતમાં mn થાય। તો આ ત્રીજો નિયમ ઘાતની ઘાતનો નિયમ સમજ્યા। ચોથો નિયમ સમજીએ ગુણાકાર માટે ઘાતનો નિયમ। તો ગુણાકાર માટે ઘાતનો નિયમ જેમાં બે આધાર આપેલા હોય આધાર અલગ અલગ હોય પણ તેમની ઘાત સરખી હોય આધાર અલગ અલગ હોય પણ એમની ઘાત કેવી હોય સરખી હોય તો ઘાત સરખી હોય ત્યારે આપણે તેના આધારનો ગુણાકાર કરી શકીએ છીએ। તો અહીંયા એ સમજીએ અહીંયા તો પહેલું ઉદાહરણ છે એમાં 5 ની 4 ઘાત ગુણ્યા 3 ની 4 ઘાત તો અહીંયા ઘાત બંનેમાં સરખી છે પરંતુ તેના આધાર અલગ અલગ છે। તો આ નિયમ પ્રમાણે શું કહેવા માંગે છે કે બંનેની ઘાત સરખી હોય તો આ બંને આધારને કૌંસમાં લઈ લો 5 ગુણ્યા 3 અને કૌંસની બહાર ઘાતમાં લખી દેવાના 4 એટલે કે 5 ગુણ્યા 3 કરી અને એની 4 ઘાત થશે કૌંસની બહાર તો અહીંયા જવાબ થશે 5 તળી 15 એટલે કે જવાબ આવશે 15 ની 4 ઘાત। તો જ્યારે ઘાત સરખી હોય ત્યારે આપણે એના આધારનો ગુણાકાર કરી શકીએ છીએ જે આપણને આ નિયમ કહે છે। ત્યાર પછીનો પાંચમો નિયમ છે એ સમજતા પહેલા બીજું ઉદાહરણ જોઈ લઈએ કે a ની m ઘાત છે ગુણ્યા b ની પણ m ઘાત છે અહીંયા ઘાત સરખી છે ઘાત સરખી આપેલ છે એના આધાર અલગ અલગ છે તો આ નિયમના પ્રમાણે ફરી પાછું આપણે કૌંસમાં લેશું a ગુણ્યા b કૌંસ પૂરો કરીને બંનેની કૌંસની બહાર m ઘાત દર્શાવીશું એનો અર્થ થશે a ગુણ્યા b શું થશે a ગુણ્યા b ab થાય એટલે કે ab છે તો ab કૌંસમાં લખીશું a ગુણ્યા b ab થશે અને ab ની m ઘાત તરીકે આને દર્શાવાશે એટલે આખા કૌંસની m ઘાત કહેવાશે જેમાં a ની પણ m ઘાત અને b ની પણ m ઘાત। હવે પાંચમો નિયમ આપણને શું કહે છે તે સમજીએ કે ભાગાકાર માટે ઘાતનો નિયમ। તો ભાગાકારની જે આ રીત છે એમાં ઘાત સરખી આપેલી હોય ઘાત સરખી આપેલી હોય એના આધાર અલગ અલગ હોય અને ભાગાકાર કરવાનું કહે આપણને તો ઉપર જેમ ગુણાકારમાં સમજ્યા એ જ રીતે આ ભાગાકાર માટે ઘાતનો નિયમ લાગુ પડશે। જે પણ બે સંખ્યા આપેલી છે 2 ની 4 ઘાત ભાગ્યા 3 ની 4 ઘાત બંનેની ઘાત સરખી છે તો પહેલા આ સંખ્યાને આપણે ભાગાકારના સ્વરૂપમાં એટલે કે 2 ની 4 ઘાત ભાગ્યા 3 ની 4 ઘાત 2 ની 4 ઘાત ભાગ્યા 3 ની 4 ઘાત આવી રીતે આ પદ છે પછીનું એ ભાગાકારમાં લખ્યું છે બંનેની 4 4 ઘાત આપેલી છે તો આપણે પહેલા આ પદને કૌંસમાં લખી દઈએ અંશમાં લખવાના 2 છેદમાં લખવાના 3 અને છેદમાં 3 લખી છેદમાં 3 લખી કૌંસ પૂરો કરો અને બંનેની 4 ઘાત હતી એટલે કૌંસની બહાર 4 ઘાત લખવામાં આવે છે એટલે જ્યારે આખા કૌંસની 4 ઘાત થઈ ગઈ તો કૌંસની અંદરની બંને સંખ્યાઓ છે એની આ 4 ઘાત ગણાશે જ્યારે આવો કૌંસ ખોલવામાં આવે તો આપણે અહીંયા 2 ની પણ 4 ઘાત કહેવાશે અને 3 ની પણ 4 ઘાત કહેવાશે તો આ ભાગાકાર માટે નો ઘાતનો નિયમ છે। બીજું એક ઉદાહરણ છે આ ફરી એવી જ રીતે a ની m ઘાત છેદમાં b ની પણ m ઘાત બરાબર અહીંયા બંનેની ઘાત સરખી છે એટલે બંનેને આપણે કૌંસમાં લખી દઈશું a છેદમાં b કૌંસ પૂરો કરો અને આખા કૌંસની m ઘાત દર્શાવીશું જે આપણને દર્શાવે છે કે a ની પણ m ઘાત કહેવાશે અને b ની પણ m ઘાત કહેવાશે। તો અહીંયા આપણે પાંચમો નિયમ ભાગાકાર માટેનો
હવે છેલ્લે ઘાતાંક શૂન્ય સાથેની સંખ્યા એટલે કોઈ પણ સંખ્યા જે છે બરોબર એની ઘાતમાં જ્યારે શૂન્ય આવશે તો શૂન્ય આવશે તો એની કિંમત શું થશે તે આપણે સમજવાનું છે કે જ્યારે આધાર સરખા હોય અહીંયા આધાર સરખા છે વચ્ચે ભાગ આની નિશાની છે એમની ઘાતોની બાદબાકી કરીએ અને જ્યારે ઘાત સરખી હોય તો એ ઘાતમાંથી બાદ કરીએ તો એ આધારની ઘાત છે એ શૂન્ય આવશે તો શૂન્ય આવશે તો કોઈ પણ સંખ્યાની જ્યારે આવી રીતે ઘાતમાં શૂન્ય આવશે તો એની કિંમત એક થશે તે તમારે યાદ રાખવાનું રહેશે અહીંયા આ સમજીએ ઉદાહરણ કે 7^3 / 7^3 છે તો અહીંયા આધાર સરખા છે ઘાત પણ સરખી છે વચ્ચે ભાગાકારની નિશાની છે ઘાતોની બાદબાકી થાય 7^3 - 3 બરાબર 7^0 થાય 3 માંથી 3 થયા તો 0 એટલે 7^0 તો એની કિંમત કેટલી થશે તો એની કિંમત આપણે 1 કરવાની રહેશે એટલે કોઈ પણ સંખ્યા હોય એની ઘાતમાં 0 આવશે તો એની કિંમત 1 થશે તો આવી રીતે આપણે ઘાતાંકના જે નિયમો છે તેની સમજ મેળવી થેન્ક યુ ફ્રેન્ડ્સ